નિર્ગ્રંથ અને અકશાય એ બે વચનો છે જ ભેદ. નિર્ગ્રંથ ચોથા ગુણ એટલે સમ્યક દર્શન પછી આપણે નિર્ગ્રંથ કહીએ અને અકશાય એ બે વચ્ચેનો ભેદ શું? નિર્ગ્રંથ અને અકશાય આમાં કેવું છે કે અકશાય દશા પહેલા મળે છે આપણને, અને આ ભરેલો માલ ગ્રંથિ પછી ધીમે ધીમે અકશાય પદમાં રહીને જોવે જાણે એટલે ગ્રંથિ ઓગળતી જાય. કશાય કોને કહેવાય છે? તમે કહો ને કે હું ચેતનભાઈ છું, ત્યારે એને માન કશાય કહેવાય છે. અને આ દવાખાનું મારું છે એટલે લોભ અને કપટ આવી ગયા, એટલે હું પણ એમાં માન ક્રોધ આવે છે, મારા પણ આમાં કપટ લોભ આવે છે, મોહ આવી જાય. મોહ શબ્દ તો આ ચારને ભેગા કરું ને મોહ, મોહના બે છોકરા ક્રોધમાન માયાલોભ. ક્રોધમાન જરા નાના છે, પછી મોટા થાય એટલે માયાલોભમાં આગળ વધે. તે એટલે આપણે કશાયની વાત કરતા હતા, તો આ કશાય વિભાવ ત્યાંથી કશાય શરૂ થાય છે, અને પછી એ વધારે પડતું એકાકાર રહેવાથી ગ્રંથિઓ બંધાય છે. માનની ગાંઠો પડે, લોભની ગાંઠો પડે, વિષયની ગાંઠો પડે, એમાં ને એમાં તન્મયાકાર રહે ને. ગાંઠ શબ્દ ક્યાંથી શરૂ થાય છે? વિષયમાં સુખ છે એવો અભિપ્રાય આપ્યો કોણે? આપ્યો હું ચેતનભાઈ છું માન્યું, પછી બુદ્ધિ ઊભી થઈ એને, અને બુદ્ધિથી પછી નક્કી કરે કે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે. પૈસો ઓછો હોય વધારે આપણે આપણું કોઈ નામ ના દઈ શકે, આપણે વટ પડવો જોઈએ, તો માનની ગાંઠ મોટી કરે છે પોતાને. કાં તો પૈસો તો જોઈએ ને ભાઈ, જે થવું હોય તે થાય, પૈસો તો કે લોભની ગાંઠ મોટી કરે, મોહની ગાંઠ મોટી કરે, વિષયમાં સુખ છે. એટલે આ ગાંઠો પછી બુદ્ધિપૂર્વક અવસ્થામાં તન્મયાકાર થવાથી એટલે અવસ્થાને અભિપ્રાય આપવાથી ગાંઠો બનતા થઈ જાય છે. અને આ ભાવમાં એ ગાંઠો બધી સ્વરૂપ છે, ગાંઠો સ્વરૂપ છે. હવે શું થાય છે કે એ ગાંઠોમાંથી પાછું ફૂટે કશાય, ત્યારે એ ખરેખર ડિસ્ચાર્જ સ્વરૂપે છે, પણ પાછું અજ્ઞાનતાથી મને જ થાય છે માનતો હતો, નવું બાંધતો હતો. હવે આપણે જુદા પડી ગયા કે ચેતનભાઈ જુદા, તમે શુદ્ધાત્મા જુદા. હવે શું થાય છે તો કે ગાંઠોને પોષણ મળવાનું બંધ થયું. એ ફૂટે ખરી, ક્રોધ આવે ખરો, ક્રોધ આવ્યાની સાથે તમે પછી જાણો કે આ તો ચેતનભાઈને થયો મને નહીં. એ તમે પાછું કોઈ કે તમે આવું છોકરાને વળો છો, આવા મોટા ડૉક્ટર થઈને, તો કે ભૂલ થઈ ગઈ મારી, તમે ભૂલ ભૂલ ભૂલને ભૂલ કબૂલ કરો છો, એનું દોષનું રક્ષણ કરતા નથી, એટલે ખાલી થવાનું. એટલે અકશાય કશાયમાંથી ગાંઠો પડે જ બધી, અને ગાંઠો આપણું અક્રમ છે એટલે, નહીં તો ક્રમિકમાં ગાંઠો ઓગાળતો જાય ને કશાય પણ ઓગાળતો જાય. પણ એને આત્માનું ભાન થયા પછી એ ચારિત્રમો એ ખાલી કરે ને, તેમ તેમ કશાય ખાલી થતા જાય. એ ચારિત્રમોમાં જ આ તમારો પેલા 27 કશાયો બધા લખ્યું છે ને, એ ચારિત્રમોમાં જ ગણાય છે. અને ચાર અનંતાનુબંધી, ચાર અપ્રત્યાખ્યાની, ચાર પ્રત્યાખ્યાની, ચાર સંજ્વલન, અને ત્રણ મિથ્યાત્વમો, મિશ્રમો અને સમ્યકત્વમો, એટલે ચાર. અને નવ નો કશાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક. આ નવ મળીને 16 ને 3 17 18 19 અને 9 27 28 થાય છે. 28 પ્રકારના ચારિત્રમો કહેવાય છે. ડિસ્ચાર્જ કારણે હું બદલાયો માટે, અને એ ડિસ્ચાર્જમાં હું તન્મયા કરેતો હતો એટલે નવા 28 પ્રકારના ઊભા થતા હતા. એટલે આ સંસારનું સ્વરૂપ. હવે એમાંથી આપણું શું થયું? તો કે આખો આ દર્શનમાં તોડ્યો એટલે ચાર્જ કશાય એનું બંધ કર્યા. હવે ડિસ્ચાર્જ રહ્યા છે, ડિસ્ચાર્જમાં પેલા ચાર અનંતાનું બંધી ગયા, તો જ જાગૃતિ રહે, નહીં તો ઉડી જાય. પણ હવે બધું ભરેલો છે એ ધીમે ધીમે 5 આજ્ઞામાં રહેવાથી ખાલી થતો જશે. એટલે આપણે ત્યાં એવું કહે છે કે વિષય એ ડિસ્ચાર્જ છે અને કશાય એ ચાર્જ છે. હા, વિષય કશાય ડિસ્ચાર્જમાં બી છે જ કે ગ્રંથિ જ છે ખાલી, પણ ડિસ્ચાર્જમાં આપણે એને ઓળખવા માટે કશાયનું નામ આપીએ છીએ. ના, વિષય જુદું છે ને. વિષયમાં આ જાનવરોનો વિષય છે, પણ એ કશાય નથી એ લોકોને. અને આપણે તો વિષય ભોગ્યા પછી કશાય એટલે શું, થોડું વધારે મળે તો સારું, મને મજા આવી ગઈ, એ કશાય કહેવાય છે. પણ જ્ઞાન પછી આપણે એને ડિસ્ચાર્જ કહીએ ને, તો એ ચારિત્ર એટલે વ્યવહારમાં તો એવું રહેતું જ હોય છે ને, એને પછી ચારિત્ર મોહનીય બી આપણે કહીએ. હા, એટલે ડિસ્ચાર્જ કશાય ને ચારિત્ર મોહ કહીએ છીએ, અજ્ઞાન ગયા પછી, દર્શન મોહ ગયા પછી. એટલે આપણું આપણું અક્રમના આધારે બહુ જુદું પડી જાય છે ફોડ. અક્રમ શું કહે છે કે હું એકલો જ શુદ્ધાત્મા થઈ ગયો, અહંકાર હજુ પૂરેપૂરો ચોખ્ખો નથી થયો, ડિસ્ચાર્જ અહંકાર ઉભો રહ્યો છે. અને ડિસ્ચાર્જ અહંકાર પછી લોભ, ક્રોધ, માન, માયા, લોભ બધા ઊભા છે. આમાં કેવું છે કે હું ડૉક્ટર છું માની,
અને એને જે દ્રષ્ટિ કીધી આપણે, પછી કશાય ઉભા થતા. ભાઈ ડોક્ટર હારા નથી, હા, બહુ પૈસા લે છે અને કામ નથી કરતા એટલે કશાય ઉભા થતા. કોને કશાય? તો હું ડોક્ટર છું માનનારને. હા, તમે હું શુદ્ધાત્મા થયા તોય પાછું ડોક્ટરનું આવે એટલે તમે અપસેટ થઈ ગયા. તો શું કામ અપસેટ થયા? તો કે એને ડિસ્ચાર્જ મોહ કહેવાય છે. એટલે દર્શન મોહ હતો એટલે હું ચેતનભાઈ છું માની, હું ડોક્ટર છું માની, અને ડોક્ટરનું ખરાબ બોલાવ્યું તો દ્વેષ થયો, ડોક્ટરનું સારું બોલાવ્યું તો રાગ થયો. હવે ડોક્ટરનું સારું ખરાબ બોલાય છે, રાગદ્વેષ થાય છે, પણ હું દ્રષ્ટિ બદલાઈ ગઈ, શુદ્ધાત્મા થઈ ગયો. તો કે આ રાગદ્વેષને શું કહેવું? તો કે ડિસ્ચાર્જ રાગદ્વેષ. એને ચારિત્ર મોહ એટલે પેલો ગરમ ગોળો કહેવાય, હોટ ગોળો, અગ્નિના ગોળા જેવો લોખંડનો ગોળો કરતો હોય કામ, એ ધીમે ધીમે એને પેલું અપમાન આવ્યું ને એટલે માન ખાલી થયો, પૈસાનું ના આપે એટલે લોભ ખાલી થયો, એમ એ ગોળો ગરમ થતો થતો ઠંડો ખાલી થઈ જશે, ગરમી નીકળી જશે, પરમાણુ પરમાણુ થઈને ઉભા રહેશે. તો આ કશાયને દ્રવ્ય ખરું કે ખાલી ગુણ જ છે? ના, દ્રવ્ય ગુણ પર્યાય એને ના લાગુ પડે, એ આપણે વ્યતિરેક ગુણ કહીએ છીએ એને. હા, એટલે પણ આ જે તત્વને દ્રવ્ય ગુણ પર્યાય, આ તો ઊભું થયેલી વસ્તુ છે આખું, એને ગુણ શબ્દ ખરેખર લાગુ નથી પડતો. એ શું થાય છે કે આ બાજુ પોતે વિભાવમાં આવ્યો ને એટલા પરિણામ ઊભા થઈ જાય છે. એ એ બેના સામીપ્ય ભાવથી ઊભા થનારા પરિણામ છે, પોતે ઊભા નથી કરતો. તો એ ખાલી કલર જ છે, કલર ના કહેવાય એ. એટલે આપણે એવું કહી શકીએ, આમ મારી સમજણ સાચો ખોટો ખબર નહીં, પ્રયોગશા વાળો જે ભાગ છે એ કશાય ભાગ કહેવાય? પ્રયોગશા વાળો ભાગ કશાય વાળો ભાગ કહેવાય ખરો, પણ કશાય ને લીધે પ્રયોગશા કહેવાય. કશાય થયા એટલે પ્રયોગશા થયું આ બાજુ. અને મિશ્રશા વાળો છે ગ્રંથિ ભાગ, એ ગ્રંથિ, એ પછી જામી ગયેલો ભાગ, આવતે ભવ જામીન ફળ આપે ત્યારે ડિસ્ચાર્જ કશાય, અરે એ મિશ્રશા રૂપે ફળ આપે અને પછી ખાલી થતો જાય. એટલે કશાય કરે છે એવું જ કહેવાય? કશાય એટલે અત્યારે થઈ રહ્યા છે, આપણે આપણને થઈ રહ્યા છે, આપણને અજ્ઞાન દશામાં કરે છે. એટલે શું કરે છે? એટલે શું કશાય નો કરતા થાય છે, એ તો કશાય પોતે ડિસ્ચાર્જ થઈ રહ્યા છે આપણા જ્ઞાન પછી. હા, એટલે કશાય તો પછી ક્વોલિટેટિવ છે કે ક્વોન્ટિટેટિવ વસ્તુ છે? ના, કશાય એટલે શું? માન્યતાથી ઉભા થાય છે. આ દવાખાનું મારું છે માન્યું ને, પછી દવાખાનાનું કાચ તોડે ને એટલે પછી કશાય થાય તમને, એ મારું એ જ કશાય છે. આ મારું માન્યું એને લોભ કશાય કહેવાય છે, અને હું દવાખાનાનો માલિક છું એને માન કશાય કહેવાય છે. આ કશાય જીવતા કહેવાય, અને પછી એમાંથી પછી ગાંઠો પડે, આવતા ભાવમાં પછી ફળ આપે. અત્યારે તમને ફળ આપી રહ્યું છે બધું. પણ અનુભવથી જોઈએ આપણે, અંતસ્કરણને ચેતનને જોઈએ તો એમાં આવી માન્યતાઓ લાઈક અમારું છે એને આપણે ડિસ્ચાર્જ કહીએ છીએ એવું પણ એવા જ અનુભવ સ્વરૂપે આવે છે, જ્યાં સુધી 100% જાગૃતિ કે ભાઈ આ મારું છે, વાઈફ મારી છે, છોકરા મારા છે કે ઘર મારું છે, વોટએવર, એને આપણે એક બાજુ ડિસ્ચાર્જ કહીએ છીએ અને અજ્ઞાનીને ચાર્જ કહીએ છીએ, તો ત્યાં એક કન્ફ્યુઝન એવા પ્રકારનું પેદા થાય છે કે આમાં હકીકત ચોંટવું કેવી રીતે આપણે? જો આપણે ટૂંકી વાત લેજો, આ જ્ઞાન પછી જ આ વાત ફોડ પડી શકે. એ તો જગતના લોકોને ખબર જ ક્યાં છે કે ચાર્જ થાય છે કે ડિસ્ચાર્જ થાય છે, એટલે એને ચાર્જ થઈ જ રહ્યું છે, એને ઓટોમેટિક ચાર્જ થયા કરે છે. કારણ એ પોતે હું ચેતનભાઈ છું માનીને તન્મય આકાર 24 કલાક 365 દાડા હોય છે. આ તો આપણી ભાષા બદલાય કે ના હું શુદ્ધાત્મા થયો માટે હવે આ કશાયોને ડિસ્ચાર્જ કશાય કહેવાય. એ તો ક્રમિકમાં ડિસ્ચાર્જ કશાયો શબ્દ જ નથી, એ કશાયોને ઘટાડવા માટે કરવો જ પડે ને. ક્રોધને ક્ષમાથી જીતે એટલે ક્રોધનું ફળ આવે, ત્યારે ક્ષમા રાખવી છે, ક્ષમા રાખવી છે એવો અહંકાર કરે ને, એટલે ક્ષમાનો એટલે ઘઉંનો દાણો નાખે ને બાજરાનો દાણો ડુંડું કાપે, એટલે ક્રોધના કશાયને ક્ષમા નામના કશાયથી જીતે. ક્ષમા એટલે કશાય કેમ કીધો? ક્ષમા રાખવી છે એટલે પાછું કરતાપણાથી જ છે ને. લોભને દાન આપવું છે મારે, માનમાં દીનતા રાખવી છે, દીનતા રાખવી છે, મારે લઘુ થવું છે, લઘુ એટલે અહંકારથી જ પોતે લઘુ થાય, એ અહંકાર પોતે જ કશાય છે. પણ કશાયથી કશાયને કાપે છે, અને અક્રમમાં અકશાયથી કશાયને કાપે છે, એટલે અકશાય થયો પોતે માટે આ કશાયને ડિસ્ચાર્જ કશાયો કહેવાય. એટલે જાગૃતિ એને અકશાય દશા કહેવાય છે, અને અજાગૃતિને કશાય કહેવાય છે. તો આપણે પહેલા અકશાય દશા આવે પછી આપણું અક્રમ છે, એટલે આપણું અક્રમ એટલે શું થયું કે આ કશાયો ગ્રંથિ બાયપાસ કરી અને શુદ્ધાત્મા બનાયા. હવે તમને કહ્યું કે ભાઈ આ ડબ્બા 50 ડબ્બાને એન્જિન આંકડો કાઢી નાખ્યો છે, હવે ડબ્બાને ધીમે ધીમે છૂટા કરી નાખો, બધો માલ સામાન બેલાડી દો, બધો નિકાલ કરી નાખો. હવે શું કરવાનું? ગાંઠો ઓગાળવા માટે આપણને સામાયિક બતાડી છે દાદાએ,
હવે આ તમારે કઈ માનની ગાંઠ છે તો કે માનની ગાંઠને ઓગાળવી કેવી રીતે? આ બેન ના કીધું કે મને જરાક સારા માર્ક આવ્યા, કે મારો નંબર સારો આવ્યો તો બહુ સરસ ભણી, હવે તું સહ્યું કેટલા માર્ક લાવીશ, શું તારું કરીશ, આમ છે. એટલે માન ખાવા માંડ્યું કે મેં મહેનત કરી, હું આગળ આવી, હું આવી, હું આવી. હવે પછી એ માનને સામાયિકમાં લેવું છે કે ભાઈ આપણે મહેનત કરી તો ગઈકાલે કેમ નથી કરી, આટલા વર્ષોમાં કેમ નથી થઈ, આ થયું તો પછી આપણે કેવી રીતે થયું, આ મેં કર્યું કે કોઈકનાથી થયું, આ તો પુણ્યના ઉદયથી સારા સંજોગ ઊભા થઈ જાય છે, અને આ ગયા ભાવનો હિસાબ ત્યાં પુણ્ય ભેગું થઈને ફળાઈ ગયું છે. એટલે માન એ પુણ્ય માન મળે છે, એને આદય નામ કર્મ કહેવાય છે. એટલે ઉદય કર્મના આધારે માન મળે છે, અને પોતે અહંકાર ગર્વરસ કરે છે, મને મળ્યું, મેં કર્યું, અને એ પછી દંડ ભોગવવો પડશે. ત્યાં તપ કરે ને કે ભાઈ આ તો ચેતન ભાઈને આવ્યું, મને નહીં, હું તો શુદ્ધ આત્મા છું, ચેતનનું છું, નોય મારું, એવું પોતે તપ કરવું પડે. એટલે માન લોકો આપે, એવું અપમાન પણ આપે, ત્યારે તપ કરવું પડે. માનમાં મીઠાશમાં ભળવું નહીં એ તપ કહેવાય છે, અપમાન કડવાશ ઊભી થશે એમાં ભળવું નહીં એ તપ કહેવાય છે, અને તપથી પછી એ પરમાણુ ખાલી થશે, આપણી જ્ઞાન દશા વધતી જશે. નિર્ગ્રંથ દશાનું અંતર પરિણતિ શું હોય, એનો અનુભવ કેવો હોય? અંતર પરિણતિ કે અંતસ્કરણ? અંતસ્કરણ તમને જે હોય કે લાઈક તમે નિર્ગ્રંથ દશાએ પહોંચ્યા તો તમને અનુભવ કેવા પ્રકારનો હોય? એ મારી વાત જુદી છે, આ તો હું તો બધું ભાઈ દાદાની રેડી રેફરન્સ કેવા હોય. મારે તો એ જ છો, તમે જ છો જે છે, એટલે મારે બધું મારું ચાલે છે પ્રોસેસ બધું. પણ નિર્ગ્રંથ ભગવાનની વાત જુદી હોય. દાદા કહે કે અમે નિર્ગ્રંથ કહેવાય, ગ્રંથિ એટલે શું? ઈચ્છાઓ ના થાય એને નિર્ગ્રંથ કહેવાય, એ નિરીક્ષક પદ કહેવાય. નિર્ગ્રંથને નિર્ગ્રંથ કહેવાય, નિરીક્ષકને નિરીક્ષક કહેવાય. ગ્રંથિમાં પોતે ભળતો નથી ત્યાંથી નિરીક્ષક પદ શરૂ થાય. ગ્રંથિ છે ને, એ ગ્રંથિ કોને કહેવાય જરા સમજીએ. ગ્રંથિ એટલે શું? કે માનની ગ્રંથિ હોય ને તો જેમ ગોળ હોય ને તો માખી પછી ભમ્યા જ કરે ત્યાં, એવું માનની ગ્રંથિ હોય ને તો માન પછી એનું ભમ્યા જ કરતું હોય. ક્યાંથી માન મળશે, ક્યાંથી મળશે, અપમાન કોઈ કરશે તો, અપમાન કોઈ કરશે તો, એટલે ભય લાગ્યા કરે, માન મળે તો મીઠું લાગ્યા કરે. હવે ગ્રંથિ વગરનું હોય ને એને શું થાય, એને કશું આવું ઊભું ના થાય, ભય ના ઊભો થાય, અપમાનનો ભય ઊભો ના થાય, માનની રુચિ પણ ઊભી ના થાય કે ક્યાંથી ભેગું કરવું ક્યાંથી. અને એ શેના જેવી સ્થિતિ હોય, જેમ પેલો લગ્નના મંડપ એન્ટ્રન્સમાં પેલો ઊભો હોય ને તો લોકો આવતા હોય ને જતા હોય, જે જે સાહેબ આવો આવો આવો, એક એક આવતો હોય, જે જે કરીને અંદર જતો જાય. એને એક માણસ કાયમ ઊભો હોય ખરો એની પાસે, ના પ્રવાહની જેમ જ હોય. અને ગ્રંથિવાળાને એ ચોંટી ગયો હોય, પેલો પેલા જોડે કકડાટ કરે તો ઊભો રહે ને પેલો, તો એ ગ્રંથિવાળો હોય તો એને ચોંટ્યો, પછી એનું ત્યાં ને ત્યાં ચિત ફર્યા કરે. આ નિર્ગ્રંથ નિર્ગ્રંથવાળાને કશામ ફરે નહીં, એને એક પરમાણુ આવે ને જતું રહે. પરમાણુ બધા ઊભા એટલે બધા પરિણામો બધા જતા જ રહે, એક વખત ઊભું ના હોય. જેમ ગોળની ઉપર માખી ભમ્યા કરે એ ગ્રંથિવાળું કહેવાય, અને માખી હોય જ નહીં, ગોળ જ ના હોય તો માખી શું ભમે. ગ્રંથિ નથી તો એને કોઈ સ્થિતિ, એને કોઈ કોઈ અવસ્થામાં ક્ષણથી વધારે હોય નહીં. ક્ષણ કહે ને, ક્ષણમાં નાનામાં નાનો ભાગ જેટલો હોય ને, એ તન વર્તમાનમાં જ વર્તે. એ માનવાળો શું થાય, માન ના મળ્યો હોય ને તો રાત આખી ઊંઘ ના આવે. આ લોકો શું સમજે છે આપણને, મેં આટલું બધું કર્યું, પાયા ફાઉન્ડેશનમાં આપણે હતા અને આજે આપણી કોઈ કદર નહીં, કિંમત જ નહીં, કે આઉટ થઈ ગયા તમે, આવા છો, આ લોકો આવા છે, ચાલ્યા જ કર્યો, આમ નોન સ્ટોપ વણઝાર પર્યાયો બધા માનના. અને પછી રહી રહીને થાય કે આને આમ ખસેડી દઈશું, આને આમ કરી નાખીશું, મારું આમ બતાડી દઈશ, આપણી પાસે પુરાવા છે, ફોટા છે, કેટલું કર્યું છે, બધાને ખબર છે, આમ એટલું આમ ઘમસાણ ચાલે અંદર માનની ગાંઠવાળાને. અને માનની ઓછી ગાંઠ હોય ને તો થોડુંક અડધો કલાક થાય ને પછી ઊંઘી ગયો હોય, સવાર પાછું માન યાદ આવ્યું થયું ને તો ભૂલી ગયો હોય. એ ગાંઠવાળાને બહુ મુશ્કેલી. આપણે ગાંઠો ખલાસ કરીએ એ આપણી સામાયિકો છે. કશાય એ ગાંઠો બધી આપણને પછી એ બધું અજાગ્રત કરી નાખે છે. જરાક માન અપમાન મળ્યું ને એટલે બે કલાક ઘૂમી ગયો, એ ઘૂમી ગયો એટલે પછી આપણે ચૂકી ગયા કહેવાય છે. પણ પાછું શું છે, ઉદયવાળું છે ને કર્મ, ઉદયને અસ્ત થશે ને ત્યાં સુધી પાછી જાગૃતિ આવી જાય છે. હો હું તો શુદ્ધાત્મા છું, આ તો આનું થયું, એટલે પાછું ધોધો કરે, નિર્દોષ જુએ, પ્રતિક્રમણ કરે, સંભાવે નિકાલ કરવો છે, કરતા 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 માનની ગાંઠ 5% ઉગડે, 85 માંથી 80 થાય, આપણી જાગૃતિ 15 માંથી 20 થાય. એ આપણું પ્રોસેસ આવું થાય. પણ પ્રતિતિમાં શુદ્ધાત્મા થયા ને એટલે હવે જીવતા નથી, મળદાલ છે બધા, ખાલી થતા જશે. પણ તો કોઈક વખત એવું બી કહ્યું છે કે એક એક ટકો મોહ પડ્યો હોય તો ક્યારે 500 ગણો થઈ જાય, ખબર ના, દર્શન મોહ માંથી.
ત્યાંથી એ પેલા ગુંઠાણે પડે પાછો, એક ટકો મો હોય ને તો પાછું જીરો એટલે ગ્રાઉન્ડ ફ્લોર માં પાડી નાખે ને પેલા ગુંઠાણામાં નાખી દે. હા, અને આપણે એવા બધા ચડીને પડેલા છીએ નિરાંતે. અને દાદા એ વિજ્ઞાન એવું અદભુત આપ્યું છે કે એ વિજ્ઞાન થી પોતે જુદો પડે છે. ક્રમિક માર્ગમાં જ્ઞાન હતું એને રાખવું પડે, વિજ્ઞાન ઇટસેલ્ફ ક્રિયા કરીને વિજ્ઞાન કહેવાય છે, અને પાળવું પડે એને જ્ઞાન કહેવાય. વિજ્ઞાન છે માટે ફેરફાર શરૂ થાય છે. છે જયશ્રી બેન, ક્યાં છે? પૈસાના વિચાર બંધ થતા નથી તો શું કરવું? કઈ પણ કરવાથી ફેરફાર થાય નહીં. શું એ કોને આવે જોયા કરવાનું? આપણે છેટારીને જોયા કરવાનું કે તાર જેટલા કરવા એટલા કરને, અને પછી જોડે જોડે કહેવાનું જેટલા વધશે ને હું ભગવાનમાં આપી દઈશ, જેટલા વધશે ભગવાનમાં આપી દઈશ, ભગવાનમાં નાખવા જેવું છે ભગવાનમાં આપવા. આપણે આપણી મન બોલ્યા કરશે, આપણે નવી જાતનું બોલો. મન એટલે શું? ગયા ભવનો પડગો, તું ચોર છે. એટલે આજનું મન શું કહે છે? તું ચોર છે, તું ચોર છે, તું ચોર છે. એટલે આપણે કહેવાનું હું શુદ્ધાત્મા છું, તો તું રાજા છે. એટલે પેલું કહેશે તું રાજા છે, આવતા ભવનું મન બદલાઈ જશે. એટલે આ બધું ભરેલો માલ ખાલી થાય છે. આપણે શું કરવું એ ચેતી જાઓ, આપણે કેવી રીતે જ્ઞાન ગોઠવવું એ સમજી લો. પેલા કમાવાના વિચાર બહુ આવતા હતા અને અહીંયા હવે પૈસા બચાવવાના વિચાર બહુ આવે. હા, આવા દો બધાને, એ તો ટાઈમ બદલાયો ને. અને એમાં હાડકા દુખતા હોય તો શું થાય પછી? તો મટી જાય તો સારું, મટી જાય તો સારું, બસ ચલાતું નથી ચલા, એ ગાગા કર્યા કરે. એ તો ખાડો મળવો જોઈએ, ત્યાં છપછપિયા કરવા બેસી જાય બસ. ફાઇલ નંબર એક, દરેક વાત પોતાની બુદ્ધિથી ચકાસીને પછી જ આગળ વધે છે. અને મોક્ષે જવા માટે તો બુદ્ધિનું કામ જ નથી, તો પ્રજ્ઞાને કેવી રીતે હાજર કરવી? એ બુદ્ધિ ચકાસીને કરે છે એવું જાણવું, એનું નામ પ્રજ્ઞા. ટૂંકી વાત સમજો ને. અને પાંચ આજ્ઞા ગોઠવ કરી, તારું ધાર્યું થશે કે વ્યવસ્થિતનું ધાર્યું થશે? વ્યવસ્થિત થોડું થોડું સ્વીકાર થાય છે ખરો? હા, આખો કે થોડો? એ વ્યવસ્થિત સ્વીકાર થાય ને તો પૈસાના વિચાર જતા રહે. ઓહ, વ્યવસ્થિતમાં જેવો તે ભલે. અને તે કોની માટે તમે વિચારો છો? પાડોશીના માટે. હા, બાજુવાળા પાડોશી હોય જે મહેમાન સુભાઈની તબિયત સારી થાય એવું વિચાર્યા કરતો હોઉં તો મારા પેટમાં શું પડ્યું? કે હું સારું ખાઉં એટલે હેમાનસુની તબિયત સારી થાય, હું સારું ના ખાઉં તો હેમાનસુની તબિયત સારી ના થાય. હું આખો દાડો વિચારતો મૂર્ખ કેવો કે ના કેવા, કેવો કે ના કેવા. એવું બોલો જયશ્રીબેન, ક્યાંય પાડોશી રહ્યા? અને તે ભાઈ પાડોશીનો દેહ, હા, આપણો નહીં પાછો. એ બોલો બોલો, હવે એની માટે આપણે વિચાર કર્યા કરીએ. પાછું એને મેં શું ભોગવાનું હોય એમાં આપણે બુદ્ધિ વાપરીએ, શું લેવા દેવા? દાદા ભગવાન નામ લેવા કરું, હું શુદ્ધાત્મા બોલ્યા કરું, શરણવિધિ એક બે ત્રણ ચાર વખત પાંચ વખત જે ફાવે કર્યા કરવી. કારણ શું? આપણે આ બધા કચરાને બંધ કરવાનું મહેનત કરીને થાકી જઈશું. એની કરતા પાણી ભરો બાટલીમાં એટલે હવા નીકળ્યા કરશે. હા, નવું માલ મને કે દ્રવ્ય કરીને સંપૂર્ણ શુદ્ધ છું, આપની દ્રષ્ટિ તેજ મારી દ્રષ્ટિ રહો, આપનો સ્વભાવ તેજ મારો સ્વભાવ. ગાયા કરવાનું, ગાયા કરો એટલે ભાવથી બોલ્યા કરો, એટલે પેલા લોકોને ધક્કો વાગ્યા કરશે. બાકી તમે પૈસાનો વિચાર નથી કરવા તો પેલા વધારે આવશે, મને કેમ ના પાડી, એટલે વધારે આવશે. પછી તમે થાકી જશો, થાકી જ ગયા છો ને અત્યારે. બીજાના દોષો જોવાઈ જાય છે, ઈચ્છા નથી થતી છતાં પણ એ તો પછી પ્રતિક્રમણ કરવાના. એટલે કેવાનું, તાર જેટલા જોવા એટલે જોઈ લે, હું તો જાણું કે શુદ્ધાત્મા બગડ્યો જ નથી, શુદ્ધ છે. અને હવે કેવાનું, તે બધું ઊંધું ચિતર્યું ને ભૂસવા બેસી જા. ફાવે કે ના ફાવે? તો કર્યા કરો છો પ્રતિક્રમણ. આ સત્સંગમાં બે વસ્તુ મને નડે છે, એક ઊંઘ બહુ આવે છે અને ચિત્તની હાજરી નથી હોતી. એ ઊંઘ તો આવતી હોય તો તમારે આંટા ફેરા કરો, ઉઠ બેસ કરવું. અત્યારે તો ઊંઘ નથી આવતી, સરસ વાતો કરી. એટલે એવો એક પ્રશ્ન મોકલો એટલે હું ઉડી જાય. બહુ જ જોક આવે છે દીપકભાઈ. હા, તો સવારે કઈ ખાતા પીતા કઈ કરો ઉપાય ના? ના, ભૂખ્યું પેટ હોય ને તો પણ ઊંઘ આવે, થોડું કઈ ખાઈ ના આવો, તો પણ ઊંઘ આવે, થોડું કઈ ખાઈ ના આવો.
ભૂખ્યું પેટો તો વધારે, વાયુ પ્રકૃતિ ને એટલે ઊંઘ આવી જાય, એટલે થોડું કઈ ખાઈને આવવાનું, ચા પીને આવો, કઈક બે ચાર તમાચા મારીને આવો. શું થાય પણ હવે આ બધા આવરણો નડે છે આપણને, આ બધા દોષો. આ તો તમે ત્રણ લખ્યા પણ આવા તો 300 માં બેઠા છે, જે આપણને આખો દાડો જ્ઞાનમાં રહેવા જ ના દે. બધા બહુ આવરણ લાવનારા છે, એટલે આપણે બહુ બહુ મોટું પુરુષાર્થ કરવાની જરૂર છે. એટલે આ બધા ઊંઘ આવતી હોય તમે જેમ તેમ ચોટીઓ ભરીને પણ જાગ જાગ કર્યા કરવાનું, અને ઉપાય કરો, કંઈક થોડી ચા પીઓ, થોડોક નાસ્તો કરો, કંઈક એમ ના ફાવે તો મોઢામાં વળિયારી રાખો, કંઈક ઉપાય કરીને પણ જાગ્રત રાખો. ના હોય તો પછી થોડુંક આ પિલરની પાછળ બેસ કર્યા કરવાની. શું નહીં તો બધા લોકો જોયા કરે કે શું કરે છે બેન. કારણ શું છે કે આ બધું બહુ નિશ્ચયથી આવરણ તૂટે બધા, અને બહુ મેં પ્રતિક્રમણો કરો આ બધા. હે દાદા ભગવાન, બધું આ તોડવાની શક્તિ આપો મારે આ બધું. અને આ તો બધા બહુ મુશ્કેલી, આ બધી આ સ્ત્રી પ્રકૃતિમાંથી બહાર નીકળવું ને, આહાર, ઊંઘ, વિષય, બધું પરિગ્રહ, બધું 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 ભય, બધા બધા દોષો, જેટલા આપણને ખબર હોય ને બધા દોષો મેં ભરી બેઠેલા હોય, અને એટલું પજવે એટલા પજવે દમ નીકળી જાય. એમ કરીને તમે જ કમ્પેરિઝન કર્યા કરશો ને પછી દુખી થશો વધારે. નિરુમાએ કહ્યું એટલે પછી ફાઇનલ, આમાંથી બહાર નીકળાતું નથી ને એટલે. ના પણ ફાઇનલ તો પેલા કહી દો, નિરુમાએ મને આમ કહ્યું, હવે મારે શું કરવું? એટલે આમાં બીજું કશું નહીં, આવા ઉપાય કર્યા કરો, બાકી કંઈક ચા બા પીઓ, જે ફાવતું હોય કરો. પણ આમાં કેવું છે કે આ આવરણ નડે છે, દર્શનાવરણ કર્મનો ઉદય છે, એ પછી ફિઝિકલ પાર્ટ એમાં એ જોઈન્ટલી હોય છે. આપણું કર્મ આવરણ, કર્મ ફળ આવરણ, આપણું કર્મ જે આવરણ હતું એ ફળ આપે ને ત્યારે બધા આવા પરિણામ ઊભા થાય. એટલે તમારા તરફથી ફિઝિકલ બધું ચેકઅપ કરાયું ને કે છે કશું નથી, હા તો બીજા ઉપાય કરો. બીજા ઉપાય આ જ છે, થોડો કંઈક નિશ્ચય સ્ટ્રોંગ રાખો અને પછી જરા ચોંટીઓ ભરીને જાગો કે આ શું કહેવા માંગે, મારે સમજવું છે ને જાગવું છે ને મારે ઊંધો. અને આખા દાડામાં એ બધું નહીં ઊંઘ આવતી હોય તો પછી એ બધામાં તોડો. એ ઘરે તો કરો જોર મારે, એવી રાત્રે તને 3-6 કલાક ઊંઘવા મળી, પછી આખા દાડામાં ઊંઘવા નહીં, બપોર 1.5 કલાક બરોબર, પછી વધારે નહીં ચાલે. જોર મારીને વિરોધમાં પડો, હા તો પ્રકૃતિની વિરોધમાં પડ્યા આગળ છૂટકો જ નથી. અને આપણે પ્રકૃતિને ટેકો આપીશું, પ્રકૃતિનું રક્ષણ કરીશું, આપણને ખેંચી જશે ક્યાં ને ક્યાં. અને ખાવાનું ફેરફાર કરો, બધું સામાયિક જોર મારો, શક્તિઓ માગો, બધું નિશ્ચય કરો, નિશ્ચયથી તમામ અંતરાય તૂટી શકે. શક્તિ આપજો દીપક, તમારે માગવાની વળી. અહીંયા તમે આપો એટલે પાછું મને ઉતરે ને પછી મને જ ફરક પડી જાય, તમારે માગવાની જોરદાર. મેં કલાક માગો બેસવી, જોર માર્યા જ કરો બરોબર.